गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गणित विषय शीखवानो छे। आपणे असाइनमेंट में तैयारी करता था बराबर ने परीक्षा नी, तो एमां आपणे अगाउ आवी रीते टपका छोड़ी ने अंक पूर्ण करो आवुं शीखी गया ने। हवे आजे आपणे खूटता अंकों लखवाना छे। तमारे आज रीते तमारी नोटबुक में घरे लखवानुं छे, અને હું તમને ફોટો પણ મોકલીશ, એટલે ફોટો જોઈને એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આવી જ રીતે પૂર્ણ કરવાનું છે, બરાબર? તો જો અહીંયા પહેલાં આપણે ખૂટતા અંકો લખવાના છે, એટલે જે આપણે એકડા બોલીએ છીએ એમાં જે અંકો અહીંયા લખેલા હોય એ આપણે જોઈ લેવાના, અને જોવાનું કે જે અંક નથી લખેલા એ આપણે લખવાના છે, લખેલા છે એને ફરીથી નથી લખવાના, પણ જે નથી લખેલા એને લખવાના છે। તો જો અહીંયા આપણને એકડે એક આપેલું છે, પછી બગડે બે આપેલું છે, પછી તગડે ત્રણ આપેલું છે, તો એના પછી શું આવે? ચોગડે ચાર, પછી પાંચડે પાંચ તો આપેલું જ છે, તો એના પછી શું આવે? છગડે છ, એના પછી સાતડે સાત અને આઠડે આઠ બંને આપેલું છે, તો એના પછી શું લખવાનું? નવડે નવ, અને એકડે મીંડે દસ તો અહીંયા આપેલા જ છે। ત્યારબાદ એના પછી શું આવે? એકડે મીંડે દસ પછી બે એકડા અગિયાર આવે ને, તો આપણે અહીંયા બે એકડા અગિયાર લખવાનું છે। પછી એકડે બગડે બાર અને એકડે તગડે તેર બંને આપેલા છે, તો એના પછી શું લખવાનું? હા, એકડે ચોગડે ચૌદ, પછી એકડે પાંચડે પંદર અને એકડે છગડે સોળ બંને આપેલા છે, તો એના પછી આપણે લખવાના એકડે સાતડે સત્તર, પછી એકડે આઠડે અઢાર આપેલા છે, તો એના પછી આપણે શું લખવાનું? એકડે નવડે કેટલા થાય? ઓગણીસ, અને ત્યારબાદ એકડે નવડે ઓગણીસ પછી શું આવે? બગડે મીંડે વીસ, તો આપણે એ પણ લખ્યા। હવે આગળ જોઈએ તો બગડે એકડે એકવીસ આપેલા છે, બે બગડા બાવીસ પણ આપેલા છે, તો એના પછી શું આવે? બગડે તગડે ત્રેવીસ, બરાબર ને? ત્યાર પછી બગડે ચોગડે ચોવીસ આપેલા છે, તો એના પછી શું લખવાનું? બગડે પાંચડે પચીસ, પછી બગડે છગડે છવ્વીસ તો આપણને આપી જ દીધા છે, તો આપણે એ ફરીથી લખવાના નહીં, તો એના પછી શું લખવાનું? બગડે સાતડે સત્યાવીસ, પછી બગડે આઠડે અઠ્યાવીસ, અને જો બગડે નવડે કેટલા થાય? જો એ બગડે નવડે બોલો બધાય, હા બગડે નવડે ઓગણત્રીસ થાય એ આપેલા છે, અને તગડે મીંડે ત્રીસ પણ આપેલા છે, તો આપણે એ લખવાના નહીં। પછી અહીંયા નીચે જુઓ, આપણને બીજું એક એવું આપેલું છે ખૂટતા અંક પૂર્ણ કરવાનું। એ ક્યાંથી શરૂ થાય છે? જો બે એકડા અગિયારથી શરૂ થાય છે, તો બે એકડા અગિયાર આપેલા હોય તો આપણે શું લખવાનું હોય? અહીંયા એકડે બગડે બાર, એના પછી એકડે તગડે તેર આપેલા છે, તો આપણે શું લખવાનું? એકડે ચોગડે ચૌદ, પછી એકડે પાંચડે પંદર અને એકડે છગડે સોળ બંને આપેલા છે, તો આપણે લખશું શું લખશું બોલો જોઈ? એકડે સાતડે સત્તર, પછી અહીંયા એકડે આઠડે અઢાર આપેલા છે, તો એના પછી શું આવશે? એકડે નવડે કેટલા થાય બોલો જોઈ? ઓગણીસ, બરાબર ને? તો એના પછી બગડે મીંડે વીસ તો આપેલા જ છે, અને બગડે એકડે એકવીસ ને બે બગડા બાવીસ પણ આપેલા છે, તો હવે આપણે શું લખશું બોલો જોઈ? હા, બગડે તગડે ત્રેવીસ, પછી બગડે ચોગડે ચોવીસ અહીંયા આપેલા છે, તો આપણે એના પછી શું લખવાનું? બગડે પાંચડે પચીસ અને એના પછી બગડે છગડે છવ્વીસ, પછી અહીંયા બગડે સાતડે સત્યાવીસ ને બગડે આઠડે અઠ્યાવીસ બંને આપેલા છે, તો આપણે શું લખશું અહીંયા બોલો જોઈ? બગડે નવડે તો લખશું, પણ એને શું બોલાય? કોની યાદ છે? હા, બગડે નવડે ઓગણત્રીસ થાય, અને એના પછી ત્રીસ તો આપેલા જ છે, અને તગડે એકડે એકત્રીસ પણ આપેલા છે, તો એના પછી શું લખવાનું? તગડે બગડે બત્રીસ, પછી બે તગડા તેત્રીસ આપેલા છે, તો એના પછી શું લખવાનું? તગડે ચોગડે ચોત્રીસ, પછી તગડે પાંચડે પાંત્રીસ અને તગડે છગડે છત્રીસ એ બંને આપેલા છે, તો એના પછી શું આવશે? તગડે સાતડે સાડત્રીસ, સાડત્રીસ જ થાય ને? હા, પછી એના પછી તગડે આઠડે આડત્રીસ આપણને આપેલા છે, તો એના પછી આપણે શું લખવાનું બોલો જોઈ? હા, તગડે નવડે તો લખવાનું, પણ તગડે નવડે શું થાય એ તો બોલો? હા, તગડે નવડે કેટલા થાય? ઓગણત્રીસ કે ઓગણચાલીસ? ઓગણચાલીસ, ઓગણચાલીસ થાય ને? તગડે નવડે ઓગણત્રીસ થાય તો જ અહીંયા ચોગડે મીંડે ચાલીસ આવે, એટલે તગડે નવડે ઓગણત્રીસ થાય એ ખાસ યાદ રાખવાનું આપણે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? ખૂટતા અંકો લખવાનું શીખ્યા। અહીંયા એકથી ત્રીસમાં ખૂટતા અંક લખ્યા, અને અહીંયા અગિયારથી ચાલીસમાં ખૂટતા અંક લખ્યા।
तो तमारे पण तमारी नोटबुक में आज रीते मम्मी पप्पा ने के गमे तेने कहेवानुं के तमने आवी रीते चेक्स वाली बुक में लखी आपे एटले तमारे खूटता अंक एनी अंदर लखवाना बोलतुं जवानुं ने लखतुं जवानुं। जो हवे कोई ने पूछवानुं नहीं, आपणे जाते ज करवानुं, आपणे आ परीक्षानी तैयारी करीए छीए। तो आवी सरस रीते बोली ने लखशो ने बधाए। સારું, ચાલો ત્યારે આવજો।